ओके विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં આપણે ચતુષ્કોણની વાત કરી હતી. ચતુષ્કોણનો આપણે દાખલા 8.1 માં એના ગુણોત્તરને આપ્યો હતો અને ગુણોત્તર પરથી આપણે એના દાખલાના જે ખૂણા શોધતા હતા. હવે ચતુષ્કોણમાં આપણે આગળ વાત કરીએ કે બીજો જે પ્રમેય છે, એટલે કે આપણે એમ બોલે કે મધ્યબિંદુ પ્રમેય. તો મધ્યબિંદુ પ્રમેય એટલે શું? હવે તમે જાણો છો કે આપણે ચતુષ્કોણની વાત કરીએ છીએ, પણ ચતુષ્કોણમાં આપણે મધ્યબિંદુ પ્રમેય એટલે શું? તો મધ્યબિંદુ પ્રમેય એટલે કે આપણે કોઈ ત્રિકોણ આપેલો છે. હવે ત્રિકોણ આપણે ધારો કે એબીસી ત્રિકોણ છે આ પ્રમાણે. ઓકે, હવે એબીસી ત્રિકોણમાં મને જે એબી રેખાખંડને એસી રેખાખંડ એટલે કે એબી રેખાખંડની મધ્યમાં એક આપણે ઈ બિંદુ આવેલું છે, એ જ રીતે એસી રેખાખંડની અંદર એફ બિંદુ આવેલું. ઓકે, હવે હું એવું કહેવા માંગુ છું કે આ જે બે રેખાખંડ છે, આ ઈએફ રેખાખંડ હું આના સાથે જોડું છું. ઓકે, તો આ જે ઈએફ રેખાખંડ એ બીસી રેખાખંડને કેવો હશે? સમાંતર હશે. એટલે હું આ રીતે લખી શકું, ઈએફ સમાંતર બીસી. હવે EF સમાંતર BC એટલે કે આ રેખાખંડ એટલે કે આ રેખાખંડ કોઈ છેદશે નહીં, સમાંતર છે. હવે તમે એટલું પણ જાણો છો કે આ રેખાખંડ આની સરખામણીમાં અડધો છે. એટલે હું આ રીતે લખી શકું કે EF રેખા જે એ BC ને અડધો કરું ત્યારે મને EF મળે છે. આપણે ટૂંકમાં મધ્યબિંદુ પ્રમેય એટલે શું એ સમજવાનું છે. તો પહેલા હું આ સાબિતી કરાવડાવું છું આ પ્રમાણે. હવે તમે એ પ્રમાણે હું કે લખ્યું કે એક બરાબર બીસી એક તૃતીયાંશ બીસી એટલે કે બીસી ને અડધા કરો એટલે ઈએફ મળે. હવે એ ઈએફ બરાબર એબીસી, એ ઈએફ બરાબર એબીસી. ઓકે, આ પ્રમાણે આ જે ખૂણો બને છે અને આ જે ખૂણો બને છે એ બંને કેવા છે? સરખા છે. તમે આગળ સંબંધ પર ચતુષ્કોણ બન્યા છે, બસ એક એ જ છે. તો પ્રવૃત્તિને આધારે પુનરાવર્તન આપણે એ પ્રમાણે લખી શકીએ કે કોઈ પણ ત્રિકોણ એટલે કે આના આધારે હું લખી શકું એક પ્રમેય છે આપણો, જે પ્રમેય નંબર આઠ પોઈન્ટ નવ. આપણે એવું સમજવાનું છે કે મધ્યબિંદુ પ્રમેય એટલે શું? રેખાખંડની મધ્યમાં બિંદુ આવેલા છે એના આધારે પ્રમેયની રજૂઆત થાય છે. તો પ્રમેય આપણે આ પ્રમાણે છે કે જો ત્રિકોણની બે બાજુ સમાંતર છે. હવે આના પર આપણે એટલું સમજીએ કે ત્રિકોણ એબીસી છે. ફરીથી કહું છું, ત્રિકોણ એબીસી છે, ઈ બિંદુ મધ્યબિંદુ છે અને એફ શું છે? મધ્યબિંદુ છે. ઈએફ એ બીસી ને સમાંતર છે, પણ ઈએફ એ બીસી વન દ્વિતીયાંશ બીસી એટલે બીસી ને અડધા કરો તો આપણને ઈએફ મળે છે. માટે ઈ અને જે ખૂણો બી છે એ સરખા છે. હવે એના પરથી પ્રમેય છે આપણો કે જો ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુનો જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. હાલત ભણ્યા કે જો બે બાજુનો જે મધ્યબિંદુ છે એની બાજુ બીસી બાજુને શું છે? સમાંતર છે. આપણે હાલ જ આપણે લખ્યું. તો કોઈ પણ ધારો કે આ રીતે આકૃતિ આપણે તમને આપે કે ધારો કે આ એબીસી ત્રિકોણ છે. હવે એબીસી ત્રિકોણમાં આપણે કોઈ એક બાજુ બહારની એક બાજુ લઈ લઈએ આ પ્રમાણે, એનું નામ આપીએ કે ડી છે. ઓકે, આ સીડી છે, ઈબીસી ની બહારની બાજુ છે સીડી. હવે એને એક રેખાખંડ આ રીતે પ્રમાણે છેદે છે કે આ જે ઈ થી
एफ અને એકન છે દે છે ઓકે આ પ્રમાણે તો આપણે એકન નામ આપીએ છે કે ઈ એફ આઇકન છે એટલે આપણે એકન નામ આપ્યું ડી હવે તમને આઇકન જો હું આઇકન આપણે આના શું કરવાનું છે વિધાન જ બનવાનું છે આપણે સાબિતી બનવાની નથી પણ આપણે સાબિતી બનવાનું મતલબ કે આપણે વધારે થોડી ખબર પડે એટલા માટે પરીક્ષા લક્ષી નથી પરીક્ષા લક્ષી આપણે ફક્ત અને ફક્ત વિધાન જ યાદ રાખવાનું છે કે જો કોઈ ત્રિકોણની બે બાજુઓનું મધ્ય બિંદુ શું હોય જોડતો રેખાખંડ સમાંતર હોય તો એ બાજુ શું હશે સમાંતર પણ તમને થોડો ખ્યાલ વધારે આવે એટલા માટે હું સમજાવું છું તો એબીસી ત્રિકોણ છે એના મધ્ય બિંદુ EF છે અને જે બહારનું બાજુ એકન જોડે છે તો તમે જોઈ શકો કે આ જે ત્રિકોણ બનશે આ ત્રિકોણ જે બનશે એ કેવા બનશે એકરૂપ બનશે હવે એકરૂપ બનવાનું કારણ શું તમને ખબર છે કે આ ખૂણો સમાન હશે એની બાજુ પણ શું હશે ભલે અડધી છે બરોબર પણ એ પણ સમાન હશે એટલે એ શરતના આધારે આપણે એવું લખી શકીએ કે ત્રિકોણ EF બરાબર CDF બરોબર ત્રિકોણ EF બરાબર CDF એટલે હું આ બે ત્રિકોણની વાત કરી રહ્યો છું તમને એટલો તો ખ્યાલ છે કે આ ભાગ ને આ ભાગ સરખો જ હશે એ રીતે આ ભાગ સરખો જ હશે એટલે આ રીતે મેં ત્રિકોણને એકન શું લખ્યા એકરૂપ લખ્યા આપણે એટલું સમજવાનું છે ફરીથી રિપીટ કરું છું જો ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુનો જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે આ એક તમને વિધાન યાદ રાખવાનું હું લાસ્ટ લેક્ચરમાં તમને વિધાન લખાવવાનું છું એ ખાસ તમારે લખવાના છે એક પરીક્ષા લક્ષી 30% MCQ આપણે પૂછાવવાના છે હવે આગળ જઈએ આપણે चलो आगे प्रमेय छे 8.10 प्रमेय 8.10 से हो छे कि त्रिकोण ने एक बाजू ना ચલો આપણે એવું કહેવા માંગી છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે હાલમાં તમને મેં આગળના દાખલામાં એટલે કે આગળના જે પ્રમેયમાં મેં આકૃતિ દોરી હતી સેમ એ આકૃતિ છે જેમ કે આપણે એકન સમજીએ આપણે ખાલી વિધાન સમજવાનું છે પણ આપણે થોડું આકૃતિ દ્વારા સમજશું તો થોડું વધારે ખ્યાલ આવશે જેમ કે એકન આપણે એક ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણનું હું નામ આપી દઉં છું ડી ઈ એફ ઓકે એનું નામ આપી મેં ડી ઈ એફ હવે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી એટલે કે એક બાજુ આ લઈ લો આપણે બીજી બાજુને સમાંતર બરોબર એટલે આ બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને શું હોય છે દુભાગે છે બરોબર ત્રીજી બાજુને શું છે દુભાગે છે એટલે કે ધારો કે એક બાજુ હું લઈ લઉં આ જે આપણે સમાંતર છે આની શું છે આની આની શું છે સમાંતર છે એનું નામ આપી દો ગમે તે ડી નામ આપો સોરી એનું નામ આપો જી નામ આપો ઓકે આપણે જી નામ આપ્યું એટલે કે ડીએફ ને સમાંતર એફજી છે તો એને જે મધ્ય બિંદુમાંથી આપણે જે રેખા દોરીએ છે એ રેખા આ પ્રમાણે છે દુભાગ્ય છે એટલે શું કે એ રેખાને બે ભાગમાં વહેંચે છે એમ એટલે કે આપણે ત્રિકોણ દ્વારા આ રીતે સમજી લઈએ એકનું જે રેખાખંડ એકન છે તે નામ આપી પી અને ક્યુ તો આપણે આગળના જે એક્ઝામ્પલ પ્રમેયમાં કરી હતી એ પ્રમાણે કે ધારો કે ત્રિકોણની એક બાજુ છે એક બાજુના મધ્ય બિંદુમાંથી જે દોરેલી રેખા છે એ બીજી બાજુની જે સમાંતર દોરેલી રેખા છે આ રેખાને સમાંતર દોરેલી રેખા છે
કે ત્રીજી બાજુને શું છે દુભાગે છે આ ત્રીજી બાજુને દુભાગે છે એટલે આપણે પ્રમેય આ પ્રમાણે ચલો આગળ એક બીજો પ્રમેય છે આપણો ચલો 8.10 હવે આપણે આગળ સ્વાધ્યાય છે 8.2 પણ સ્વાધ્યાય 8.2 માં તમામ દાખલા સાબિત કરવાના છે માટે આપણે સાબિત કરવાના દાખલા તો ઓલરેડી ગણવાના નથી અને એ ભાગ આખો કેન્સલ થઈ ગયો છે હવે આપણે આગળ જઈએ તો આપણો ચેપ્ટર શું થાય છે પૂર્ણ થાય છે પરંતુ આપણે એક પ્રમેય ભણ્યા અને પ્રમેય પરથી આપણે જે પ્રમેય હતો એ સાબિતી કરવાનો છે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે સ્ટાર્ટ થાય છે કે આ ચેપ્ટરમાં ફક્ત ને ફક્ત એક એક્ઝામ્પલ જ હતું અને એ એક્ઝામ્પલ અનુલક્ષીને ઘણા બધા તમને પૂછી શકે છે કેવી રીતે જેમ કે આપણે મેં જે પ્રમેય તમને ભણાવ્યા એ પ્રમેયના અનુસાર આપણે ભણાવશું પરંતુ એક હું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ લખું છું એ તમને સમજાવતો જશું ને નોટબુકમાં તમારે શું કરવાનું છે નોટ કરવાની છે હવે આપણે જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણમાં તમને શું વધારે પૂછશે વન માર્ક એટલે કે વન માર્ક્સના ક્વેશ્ચન વધારે પૂછશે તો વન માર્ક્સના ક્વેશ્ચન એક હું લખી રહ્યો છું એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે ઓકે ચલો એક આપણે પહેલાથી શરૂઆત કરીએ કે નાનો એકદમ સિમ્પલ પોઈન્ટ છે કે ચતુષ્કોણના જે ખૂણાનો સરવાળો કેટલો થાય આપણે ખબર છે 360 ઓકે આ સિમ્પલ છે પરંતુ તમને શું કે પરીક્ષા લક્ષી બહુ જ ઉપયોગી થશે ચલો આપણે બીજું વિધાન છે સમાંતરવાળી ચતુષ્કોણના જે વિકર્ણ હોય છે સમાંતરવાળી ચતુષ્કોણના જે વિકર્ણ હોય છે તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે જો તમને એક આકૃતિ દોરી સમજાવું ખબર ના પડે ત્યારે તે સમદ્વિભાજ ચતુષ્કોણ છે આ પ્રમાણે ઓકે એનું નામ આપીએ એ બી સી અને ડી હવે આપણે એના વિકર્ણ તેને વિકર્ણ એટલે કે ધારો કે હું આ વિકર્ણ દોરું છું વિકર્ણ કયો છે બી ડી તો જે બીડી વિકર્ણ દોર્યો એક આ ત્રિકોણને શું કરે છે આપણને વિભાજિત કરે છે અને એ ત્રિકોણ કેવો હોય છે એકરૂપ હોય ધારો કે એ બી ડી અને બી ડી સી બરોબર એ બે ત્રિકોણ કેવા હોય છે એકરૂપ હોય છે ચલો આપણે ત્રીજું વિધાન છે હવે તમે આપણે સમાંતરવાળી ચતુષ્કોણમાં મેં તમને પ્રમેય ભણાવ્યા એમાં શું હતું કે એની સામસામેની બાજુ શું હોય સમાન હોય એટલે એક પોઈન્ટ યાદ રાખજો કે એની સામસામેની બાજુ કેવી હોય સમાન હોય પછી બીજો પોઈન્ટ હું શું નોંધાવ્યો હતો કે એના સામસામેના ખૂણા પણ કેવા હોય સમાન હોય છે હવે તમને કેવી રીતના પૂછી શકે કે નીચેનામાંથી આવો વિકલ્પ તમને પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી સમાંતરવાળી ચતુષ્કોણમાં કયું વિધાન સાચું નથી તો આવો પ્રશ્ન પૂછે કે સામસામેની બાજુ સમાન છે સામસામેના ખૂણા પણ સમાન છે એના વિકર્ણો એકબીજાને દુભાગે છે સમાંતરવાળી ચતુષ્કોણના સરવાળો એટલે કે સમાંતરબાજુ જે છે બાજુ ચોથું વિધાન એવું લખે કે સમાંતરબાજુઓની એક જોડ સમાન હોય છે તો આપણે કહીએ કે નીચેનામાંથી ચોથું વિધાન સમાન નથી તારીખે તમને વિધાન વાક્ય પણ પૂછી શકે છે ઓકે તો હવે ત્રીજો આપણે પોઈન્ટ લખીએ ત્રીજો પોઈન્ટ છે વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે કે હું ધારો કે એસી વિકર્ણ દોરું તો એસી વિકર્ણ દોર્યો એકબીજાને શું છે એકણ ઓ આગળ દુભાગે છે એટલે કે આટલો ભાગ ને આટલો ભાગ શું હોય હંમેશા સમાન હોય
એટલે આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. ચલો આગળ આપણે જઈએ આગળ કે ચતુષ્કોણમાં જે સામસામેની બાજુ સમાન હોય છે, વિકર્ણો પણ એકબીજાને દુભાગે છે, સામસામેના ખૂણા પણ સમાન હોય છે. હવે સામસામેની બાજુની કોઈ પણ એક જૂટની સમાન હોય અને સમાંતર હોય તો આપણે શું કહીએ છીએ, સમાંતરવાદ ચતુષ્કોણ હોય છે. બીજો એક આપણે પોઈન્ટ નોંધી શકીએ આમાં, કયો? આવી પ્રમેય ભણ્યા પ્રમાણે કે એની બાજુઓ સમાન પણ હોય છે અને શું હોય છે, સમાંતર પણ હોય છે. એટલે કે આપણે એવો પોઈન્ટ નોંધી શકીએ કે સામસામેની બાજુઓ ઇમ્પોર્ટન્ટ કહું તમને શાના માટે, એમસીક્યુ માટે આવા વિધાન વાક્ય હંમેશા પૂછાય છે. હવે તો આપણે આગળ જઈએ પાંચમા નંબર, ત્રીજા નંબર પર કે લંબચોરસના વિકર્ણો લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે અને વિકર્ણો શું હોય છે, સમાન પણ હોય છે. બરોબર. હવે આપણે આવું આપણે શક્ય બને છે, યાદ રાખજો કે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે અને સમાન હોય છે. ચલો આગળ વાત કરીએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. યાદ રાખજો કે જ્યારે પણ સમબાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણો કેવા હોય છે, કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાવે છે એટલે કે ધારો કે એકદમ સમજો કે આ સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, હવે સમબાજુ ચતુષ્કોણના આ વિકર્ણો હોય, આ વિકર્ણો હોય અને આ વિકર્ણો જે આગળ દુભાગે છે તે 90 નો એંગલ બનાવે છે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે યાદ રાખજો તમને એકદમ ખાલી જગ્યા અથવા ખરા ખોટા ગમે તે પૂછી શકે છે. એ જ રીતે એકદમ લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે એવું હોય છે, પણ એવું પણ નથી કહેવામાં આવ્યું કે કાટખૂણે દુભાગે છે. જો સમાન હોય છે ખરા, પરંતુ એકદમ શું કીધું છે, કાટખૂણે દુભાગે છે. શબ્દ શબ્દમાં થોડો શું છે, ફરક છે, એટલે કે શબ્દની બહુ મારામારી છે. ચલો તો આપણે આગળ જે ચાર પ્રકારના વિધાન બન્યા એ ચાર પ્રકારના વિધાન તમારે એકદમ સાથે સાથે તમારા નોટબુકમાં શું કરવાના, નોટ કરતા રહેવાનું છે. ચલો આગળ જઈએ આપણે. આપણો આગળનું છે કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે.
હવે એક જ ધ્યાન રાખજો, ચોરસના વિકર્ણનું પરસ્પર દુ કેવા હોય છે, દુભાગે પણ છે, કાટખૂણે પણ હોય છે અને સમાન પણ, એટલે કે એકન વિધાન આ રીતે પણ બની શકે. ધારો કે તમને પૂછે કે જેના ખાલી જગ્યાના વિકર્ણનું કાટખૂણે દુભાગે છે અને સમાન હોય છે તે કોણ હોય, ચોરસ. અથવા એમ પણ પૂછી શકે નીચેનામાંથી કોના વિકર્ણનો પરસ્પર દુભાગે છે અથવા સમાન હોય છે, તો તમને ઓપ્શન લાગે ચોરસ, લંબચોરસ, સંબંધ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, એવા રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું રાખવાનું કે બધાના વિકર્ણોનો ખ્યાલ એકદમ તમને ખબર હોવી જોઈએ. ચલો હવે આપણે જઈએ દાખલા નંબર 6 ઉપર, સોરી 6ઠા વિધાન પર. હવે તમને એવું છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો છે. હાલત તમને બનાવી. હવે તમને એકન જુઓ કે જે ત્રીજી બાજુ એકન તમને એકન ખાલી જગ્યા મૂકી દે, કે આવું વિધાન લખે અને ખાલી જગ્યા મૂકી દે, તો તમે શું કરશો કે એકન એ આ રીતે પ્રમાણે તમે ઉપર જાય, એકન ત્રિકોણ છે, એકન એ બી સી, ઓકે, આ રીતે એકન મધ્ય, તો આ જે ભાગ છે આના કરતા શું થશે, અડધો થશે. એટલે કે બીસી સમાંતર એકન ઈએફ થશે, પણ શું થશે, બીસી ના અડધા શું થશે, ઈએફ થશે. હાલ જ આપણે વિધાન બને. ચલો એ જ પ્રમાણે આગળ આ તમને એક્ઝેક્ટમાં એવું જે આખું આપણે ચેપ્ટર બને ચતુષ્કોણ એમાં આપણે એક્ઝામ્પલ હતા ખરું, પણ ફક્ત એક હતું, બાકીના શું હતા, વિધાન હતા. તો તમને આખું લાસ્ટ આખું વિધાન વાક્ય જે રીતના પ્રશ્ન પૂછે એ આખું શોર્ટ નોટ રીતે લખાવો છો, તો તમારે શોર્ટ નોટ લખીને એને રીડ કરવાની રહેશે. ઓકે, તો ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી હવે આ પ્રમાણે છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુની રેખા શું વળે છે, દુભાગે. હાલ જ આપણે વિધાન ભણે. આ પણ શું કહેવાનું, શોર્ટ તમને એ વિધાન વાક્યને સમજાવવા માંગુ છું કે તમારે વિધાન વાક્ય કેવી રીતે પ્રશ્નાર્થ તરીકે પૂછાશે. હવે પ્રશ્ન એ તરીકે પૂછાય કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી, અથવા તમને એવું પણ પૂછે કે આકૃતિ આપી દે કે ચાલ એક બાજુનો મધ્ય બિંદુ છે આ પ્રમાણે અને આ ત્રીજી રેખા છે, આની સમાંતર રેખા છે, શું છે, સમાંતર રેખા છે, આ પ્રમાણે સમાંતર રેખા છે, એ સમાંતરના મધ્યબિંદુ શું કરે છે, રેખાને દુભાગે છે. એટલે એકન તમને એકન શું કહે કે ભાઈ કઈ બાજુને અથવા શું કરે છે એવો પ્રશ્નાર્થ તરીકે પૂછી શકે. ચલો આપણે આ લેક્ચરનું લાસ્ટ પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાનું છે.
હવે આપણો પોઈન્ટ એવો છે કે ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતરવાળ ચતુષ્કોણ હોય છે। હવે ચતુષ્કોણ હોય, હવે તમે કોઈ પણ સમજી લો કે કોઈ પણ બિંદુઓ છે એને ક્રમમાં જોડવાથી આપણે શું બને, ચતુષ્કોણ તો બને। પરંતુ અહીં એવું કહેવામાં આવ્યું છે ચતુષ્કોણના બાજુઓના મધ્યબિંદુઓને, અહીં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મધ્યબિંદુઓને ચતુષ્કોણના જે બાજુઓ છે એના મધ્યબિંદુઓને હું ક્રમમાં જોડું તો એ ચતુષ્કોણ બને છે। એ કયો ચતુષ્કોણ બને છે? સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે। એટલે એકન ફક્ત ને ફક્ત તમારે એક પ્રકારનું શું છે એકન શબ્દ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। એટલે આટલું તમારે ખાસ તમારી નોટબુકમાં નોંધવાનું અને એને રીડ કરવાનું અને ઇમ્પોર્ટન્ટ આ છે। તો આપણે આ લેક્ચર આપણે આટલા સુધી રાખશું। આવતા લેક્ચરમાં આપણે આના લગતા થોડા વિકલ્પો જે ગણતરીમાં પૂછાય છે એ આપણે થોડી એકદમ પ્રેક્ટિસ કરીએ। ઓકે, તો આપણે આવતા લેક્ચરમાં મળીએ।